બનાસકાંઠા જિલ્લા જિલ્લાની ઓળખ સમી બનાસકાંઠા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ માટે જિલ્લાની જનતાને પ્રેરિત કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષોનું નિકંદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, જેની સીધી અસર આબોહવા પર પડે છે, જેના કારણે ચોમાસા ઋતુ દરમિયાન વરસાદમાં ઘટાડો થઈ રહ્યો છે અને એક વૃક્ષની કિંમત શું હોય છે તેનો અહેસાસ હવે થવા લાગ્યો છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણને લઈ જિલ્લાની જનતામાં જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. ગત વર્ષે મોટા પ્રમાણમાં જિલ્લાના અલગ અલગ તાલુકામાં વૃક્ષારોપણ થયું હતું, જ્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાનેરા બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે બાપલા ગામની દૂધ મંડળીમાં છોડનું વાવેતર કરી પર્યાવરણને બચાવવા માટે જિલ્લાના પશુપાલકોને સંદેશ આપ્યો હતો. આજે ધાનેરા તાલુકાના બાપલા ગામ ખાતે આવેલી દૂધ મંડળી ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. બાપલા દૂધ મંડળીના ચેરમેન રેસાભાઈ પટેલની સાથે બાપલા ગામના આગેવાનો અને બનાસ ડેરી પરિવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર અલગ અલગ જાતિના છોડ વાવ્યા હતા. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તેમજ બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પ્રકૃતિ પ્રેમી છે, જેના દ્વારા ધાનેરા તાલુકાના પશુપાલકો ચોમાસા ઋતુ દરમિયાન વધુ ને વધુ વૃક્ષ વાવી જિલ્લાને હરિયાળો બનાવી પર્યાવરણની રક્ષા કરે તેવો સંદેશ આપ્યો હતો. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ધાનેરા તાલુકાના બાપલા મુકામે દૂધ સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી રેસાભાઈ, મંત્રી શ્રી મફાભાઈ, તાલુકા સંઘના ડિરેક્ટરશ્રી, માર્કેટયાર્ડના ડિરેક્ટરશ્રી, ગામના આગેવાનો, સરપંચો અને પર્યાવરણ પ્રેમીઓની હાજરીમાં બાપલા મુકામે દૂધ મંડળીના કમ્પાઉન્ડની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષથી બનાસ ડેરીએ પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વની કામગીરી શરૂ કરી છે. એના ભાગરૂપે આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જિલ્લાની અંદર વધુમાં વધુ વૃક્ષો વાવવાની બનાસ ડેરીએ ઝુંબેશ હાથ ધરી છે. એની અંદર લોકોનો પણ પૂરતો સહયોગ મળી રહે અને મળે છે અને દિન પ્રતિદિન આ કાર્યક્રમ વેગ પકડે અને બનાસકાંઠા જિલ્લાને લીલો હરિયાળો કરી અને પર્યાવરણ સુંદર બની રહે અને સમયસર પૂરતો વરસાદ આવે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન.